કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય હિન્દી પાઠક્રમ 16 ડાકિયા. ડાકિયા એટલે ટપાલી, ડાકિયા એટલે ટપાલી. આ પાઠ દરમિયાન આપણે ટપાલી વિશે માહિતી મેળવીશું. પહેલાં છે શબ્દાર્થ, હિન્દી જે શબ્દો અઘરા છે એને ગુજરાતીમાં કઈ રીતે બોલાય તે અહીં આપેલ છે. શું છે? ડાકિયા એટલે ટપાલી, ડાકિયા એટલે ટપાલી. ડાકઘર, પોસ્ટ ઓફિસ, ડાકઘર તો પોસ્ટ ઓફિસ. પત્રિકાઈ સામયિક મેગેઝીન, પત્રિકાઈ સામયિક મેગેઝીન. ડાક ટપાલી, ડાક તો ટપાલી. કંધા તો ખભો, કંધા તો ખભો. થૈલા થેલો, થૈલા તો થેલો. રાહ દેખના તો વાટ જોવી. હવે આપણે મેળવીશું પાઠની સમજૂતી, જે તમે ખાસ શાંતિથી સાંભળજો અને વિડીયો જોજો. યહ કિસકા ચિત્ર હૈ, આ શેનું ચિત્ર પૂછ્યું આપેલ છે અહીં, એ પૂછ્યું છે. શેનું ચિત્ર છે? ચિત્ર પરથી આપણને દેખાય છે કે આ એક ટપાલીનું દ્રશ્ય આપેલ છે, ટપાલીનું દ્રશ્ય આપેલ છે, જે ટપાલી વેચવા, ટપાલી ટપાલ વેચવા નીકળેલ છે. તો આ ટપાલીનું દ્રશ્ય છે. ચલો હવે એની માહિતી આપણે મેળવીએ. આગળ યહ એક ડાકિયે કા ચિત્ર હૈ, આ એક ટપાલીનું ચિત્ર છે. ડાકિયે કા નામ રામ દયાલ હૈ, ટપાલીનું નામ રામ દયાલ છે. આ ભાઈનું નામ એટલે કે આ ટપાલીનું નામ શું છે? રામ દયાલ. શું નામ છે? રામ દયાલ. ખાસ નામ યાદ રાખવું, પરીક્ષા દરમિયાન પ્રશ્ન પૂછાય તો લખી શકાય રામ દયાલ જવાબમાં. યહ ડાકઘર મે કામ કરતા હૈ, રામ દયાલ ટપાલ એટલે કે પોસ્ટ ઓફિસમાં કામ કરે છે. રામ દયાલ ક્યાં કામ કરે છે? પોસ્ટ ઓફિસમાં. કેમ? તે એક ટપાલી છે. ઇસકે કંધે પર પીલે રંગ કા થેલા હૈ, જોઈને ખભા પર એના પીળા રંગનો થેલો છે. રામ દયાલના ખભા ઉપર પીળા રંગનો થેલો છે. થેલે મેં પત્ર પત્રિકાએ ઓર પાર્સલ હૈ, આ થેલામાં શું છે? ટપાલ છે, પત્રિકાઓ છે અને પાર્સલ છે. યહ ઘર ઘર જાકર ડાક પાડતા હૈ, રામ દયાલ ઘરે ઘરે જઈને ટપાલો અને પાર્સલો જે આવ્યું હોય ટપાલ પોસ્ટ ઓફિસમાંથી જે તે સરનામા ઉપર મોકલાવીએ છે વેચવા જાય છે. લોક ડાકિયે કી રાહ દેખતે હૈ, અત્યારના જમાનામાં તો મોબાઈલની સગવડ થઈ ગઈ છે, પણ પહેલાંના જમાનામાં જ્યારે મોબાઈલ કે ફોન ન હતા ત્યારે આપણે સંદેશો પત્રથી મોકલતા હતા. તો આપણે ટપાલની રાહ જોતા હતા કે મામાની ચિઠ્ઠી આવે, માસીની ચિઠ્ઠી આવે, ગામડેથી આવે, કે કોઈ દૂર રહેતું હોય તો એની ચિઠ્ઠી આવે. તો બધા ટપાલીની રાહ જોઈએ છે. ડાકિયા હમ સબકા મિત્ર હૈ, ટપાલી શું? બધા લોકોનો મિત્ર છે. વહ સમાજ કા સચ્ચા સેવક હૈ, તે સમાજનો સાચો સેવક છે. તે નિસ્વાર્થ ભાવે બધાનું કામ એટલે કે બધાને ઘરે ઘરે જઈને ટપાલ વેચે છે. તે શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, ગમે તે ઋતુમાં, ગમે તેવી પરિસ્થિતિમાં પણ તે પોતાનું કાર્ય કર્યા કરે છે. અને સાચી અને માણસાઈથી કરી અને પોતાની સેવક તરીકેની ભાવના સમાજને અર્પણ કરે છે. તો આ પાઠ અહીં પૂરો થાય છે. જોઈને તમે એનો રામ દયાલ શું કરે છે, કઈ રીતે કરે છે. તો આપણે હવે આ પાઠ દરમિયાન જોઈએ સ્વાધ્યાય. તો સ્વાધ્યાયમાં શું છે? પ્રશ્ન 1, નિમ્નલિખિત હિન્દી શબ્દો કે સામે ગુજરાતી શબ્દ લખીએ. અહીં બધા હિન્દી શબ્દ આપ્યા છે, હવે આપણે તેને ગુજરાતી શબ્દ એટલે કે ગુજરાતી અર્થ લખવાના છે. તો શું છે? ચલો જોઈએ મિત્રો. શું છે? ડાકિયા, ડાકિયા એટલે ટપાલી. કંધા, કંધા એટલે ખભો. થૈલા થેલો. ડાકઘર તો પોસ્ટ ઓફિસ, ડાકઘર તો પોસ્ટ ઓફિસ. ડાક ટપાલ. રાહ દેખના, રાહ જોવી એટલે કે ટાઈમ વાટ જોઈએ તે પણ લખાય. હવે આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 2. શું છે પ્રશ્ન 2 મિત્રો? નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ, પ્રશ્નોના જવાબ લખવાના છે. તો નંબર 1 છે, કયો સવાલ પૂછ્યો છે? ડાકિયે કા નામ ક્યા હૈ, આ ડાકિયા નામ શું હતું પાઠ દરમિયાન આપણે શીખ્યા હતા ને, રામ દયાલ. ડાકિયે કા નામ રામ દયાલ હૈ જવાબમાં લખીશું.
હવે આગળ શું સવાલ પૂછ્યો છે મિત્રો તે આપણે જોઈએ ડાકિયા કહા કામ કરતા હે આ કઈ જગ્યાએ કામ કરે છે ડાકિયા ડાકઘર મેં કામ કરતા હે જવાબમાં શું લખીશું ડાકિયા ડાકઘર મેં કામ કરતા હે આગળનો સવાલ ડાકિયે કે થેલે મેં ક્યા ક્યા હે ડાકિયે કે થેલે મેં પત્ર પત્રિકાએ ઓર પાર્સલ હે જવાબમાં શું લખીશું ડાકિયે કે થેલે મેં પત્ર પત્રિકાએ ઓર પાર્સલ હે આગળનો સવાલ ડાકિયા ક્યા કામ કરતા હે ટપાલી શું કામ કરે છે એ તો આપણને ખબર છે ને તો જવાબમાં લખીશું ઘર ઘર જાકર ડાક બાંટતા હે ટપાલી ઘરે ઘરે જઈને ડાક એટલે કે ટપાલો વેચે છે આ પ્રશ્નોના જવાબ પરીક્ષા દરમિયાન પૂછાય તો સરસ રીતે પાઠ યાદ હશે તો તમે જવાબ સારી રીતે લખી શકશો માટે ખાસ પાઠ યાદ રાખો અને સવાલ જવાબ લખવામાં કોઈ ભૂલ પડે નહીં માટે આ પાઠનું હોમવર્ક એટલે કે ગૃહ કાર્ય મેળવીએ તો તમારે નવા પાઠ પાને પાઠ 16 ડાકિયા ગુજરાતીમાં લખવાનું ટપાલી શું લખવાનું ટપાલી પછી નીચે લખીશું શબ્દ કેટલા છે 1 2 3 4 5 6 અને 7 શું કેટલા 7 શબ્દાર્થ લખીશું 7 શબ્દાર્થ પછી આગળ શબ્દાર્થ નીચે લખીશું સ્વાધ્યાય સ્વાધ્યાય પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 પાઠ લખવાનો નથી આ પાઠ લખવાનો નથી શબ્દાર્થ પ્રશ્ન સ્વાધ્યાયનું પ્રશ્ન 1 પ્રશ્ન 2 સ્વચ્છ અને સુંદર અક્ષરે તમારી નોટબુકમાં લખવાનો છે સ્વચ્છ અને સુંદર અક્ષરે તમારી નોટબુકમાં લખવાનો છે તો આ પાઠ અહીં પૂરો થાય છે આવજો વિદ્યાર્થી મિત્રો